રાજ્યના વર્ગ 3ની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી 5,554 જગ્યા માટે 3,40,000થી વધુ ઉમેદવારે પરીક્ષા આપી અલગ અલગ 21 કેડરની જગ્યાઓ માટે ગ્રુપ એ અને બી માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના પૂર્ણ થઈ. 1 એપ્રિલથી 20 મે સુધીના 19 દિવસમાં 71 શિફ્ટમાં પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી. પ્રિલિમ પરીક્ષાનું 30 જૂન આસપાસ પરિણામ જાહેર કરાશે. જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા નથી તેમના ખાતાઓમાં ઓનલાઈન ફી રિફંડ કરવામાં આવશે. પરિણામ બાદ ગ્રુપ બીની 30 સપ્ટેમ્બર અને ગ્રુપ એની મુખ્ય પરીક્ષા ઓક્ટોબર માસમાં યોજવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ગ્રુપ એની 1,926 જગ્યાઓ માટે 13,482થી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે, જ્યારે ગ્રુપ બીની 3,628 જગ્યાઓ માટે 25,396થી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે. આ પરીક્ષામાં કુલ ઉમેદવારો 5,19,820 ઉમેદવારો નોંધાવ્યા હતા અને તે પૈકીના 3,40,867 ઉમેદવારોએ આ પરીક્ષામાં હાજર રહીને પરીક્ષા આપી છે. એટલે કે લગભગ 66% હાજરી થયેલ છે. જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે એ પરીક્ષા જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી છે તે પરીક્ષા ફી રિફંડ કરવાની થાય છે. એની પણ કાર્યવાહી આજથી શરૂ કરી દેવામાં આવશે અને 10 દિવસમાં જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે તેમની ફી પણ તેમના ઓનલાઈન પેમેન્ટથી એમના ખાતામાં જમા થઈ જશે. ગ્રુપ બીની પરીક્ષા લગભગ સપ્ટેમ્બર માસમાં યોજાવાનું આયોજન છે. આ પરીક્ષા આજરોજ ગઈકાલે પૂરી થઈ છે અને 10 દિવસમાં આની પ્રોવિઝનલ આન્સરકી અને ત્યાર પછી 20 દિવસ બાદ ફાઇનલ આન્સરકી એમ મળીને લગભગ 30 જૂન સુધીમાં આનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એનું મેરિટ યાદી બનાવવાની કામગીરી શરૂ થશે.